એક આ વસ્તુ પણ પોઈન્ટ કરવાની છે કે ક્યાંય આ જે વ્હીલ છે એ ક્યાંય જમીનમાં વધારે બેસી જાય તો એના આરપીએમ ઓટોમેટિક વધી જતા હોય છે. ઘણા ઓછું બેસતું હોય કે કડક પાહ નથી, હવે આ વ્હીલ કડકમાં છે તો આ વ્હીલ ધીમું ફરશે. તમે કહો ને કે આપણે બે ઉપર સેટિંગ રાખ્યું હતું તો વાં આપણે 25 કિલો ઘઉં ગયા હતા, વળી ઈના સેટિંગમાં આપણે વાત કરી નાખ્યું હતું તો કે 22 કિલો જ ઘઉં ગયા. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. આજે ફરી વાર એક સરસ મજાનો વિડીયો, કારણ કે અત્યારે વાવેતરની સિઝન ચાલુ છે અને વાવેતરની સિઝનમાં આપણે વાત કરીને તો લોકોને બિયારણ ઉતારવામાં તકલીફ પડતી હોય. આજે દરેક ખેડૂત મિત્રોને આ વિડીયોની નોંધ લેવી, કારણ કે બિયારણ જે આપણે માપ બાંધવો છે થોડોક અઘરો પડે છે અને મીટરના વીઘાની કાયદેસર લોકોને ખબર નહોતી હોતી કે કેટલા પોઈન્ટે વીઘો થાય, એવું પરફેક્ટ એને ખબર નહોતી હોતી કે કેમ આનો માપ કરવો. તો આજે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો ને એટલે તમારી ઓરણીમાં કેટલા પોઈન્ટે વીઘો થાય છે ને એ તમને ખબર આરામથી પડી જાય. એટલે ખાસ કરીને આ વિડીયો સમજવાનો છે અને સ્કીપ જરા પણ ના કરતા, જો જરાક પણ સ્કીપ કરશો ને તમારું બધું વિડીયોનું પાણી ઢોર. વિડીયો જોવો હોય તો સંપૂર્ણ રીતે જોવો વાવેતરનો, અને નહીતર અત્યારે જ આ વિડીયોમાં તમે એવું સમજો કાંઈ નથી તો અત્યારે જ નીકળી જાઓ એવી બધાને ભલામણ છે, કારણ કે આપણે ખેડૂતોનો ટાઈમ બગાડવા નથી માગતા. સૌથી પહેલાં વીઘા માપવાનું મીટર હોય છે ઓરણીમાં, તમને ખબર છે, તો એ ઓરણીનો માપ એટલે કે એક વીઘામાં કેટલા પોઈન્ટ થાય છે. વીઘો એક ઘણાને 16 ગુઠ્ઠાનો પણ હોય છે, ઘણાને 24 ગુઠ્ઠાનો હોય છે. તો આજે બંનેના માપ તમને કહી દઉં છું. તો સૌ પ્રથમ આપણે માપ કરી, 16 ગુઠ્ઠાના વીઘામાં આપણો માપ હોય છે કે ભાઈ 17,424 ફૂટે વીઘો થાય છે. 26,130 ફૂટ 24 ગુઠ્ઠાના વીઘામાં થાય છે, 136 ફૂટ સોરી, અને 17,424 ફૂટ એ 16 ગુઠ્ઠાનો વીઘો થાય છે. એટલે 17,424 ફૂટ પર ફૂટ વવાવું જોઈએ. એટલે એનો માપ કેમ કરવો? તો આપણી પાસે માપ પટ્ટી હોય છે. તો હવે આપણી જગ્યા ઓરણી કેટલી લે છે? તો તમે જોવો છો 78 ઇંચ. 78 ઇંચ એટલે 6.5 ફૂટ ક્યારો થાય છે? તમે જુઓ 78 ઇંચ 6.5 ફૂટનો આ ક્યારો થાય છે? 6.5 ફૂટ આ ઓરણી જગ્યા લઈને જાય છે, માની લીધું કે 6.5 ફૂટ. તો હવે આનો હિસાબ કેમ કરવો કે 6.5 ફૂટ ઓરણી જગ્યા લઈને જાય છે તો કેટલી ઓરણી આગળ હાલે ત્યારે વીઘો થાય? તો એનો એક સરસ મજાનો હિસાબ કરી દઉં. આજે 6.5 છે, અથવા તમારે 6 ફૂટનો થાય છે, કોઈને 7 ફૂટનો થાય છે, તો પહેલાં આ રીતે માપી લેવાનું. હવે એનું માપ તમને કહી દઉં. 6.5 ફૂટનો ક્યારો થાય ને, 2680 ફૂટ ઓરણી હાલવી જોઈએ. આમ 2680 ફૂટ ઓરણી હાલે એટલે વીઘો થઈ જાય. તો 2680 ફૂટ કેટલા ક્યારાએ થાય છે? પણ બધા ક્યારાને માપવાના નથી હોતા. 2680 ફૂટ આપણે માપવાનું નથી હોતું. આપણે માપવાનું કેટલું છે? તો કે ખાલી 100 ફૂટ. 100 ફૂટ આપણે માપી એટલે આપણે હિતાવી ફેરે માપી, એમાંથી 20 કાઢી નાખી, બરાબર? હિતાવી ફેરે માપી લેવાનું અને એમાં 20 ફૂટ કાઢી નાખવાનું, એટલે 2680 ફૂટ થઈ ગયું. તો હવે એના માટે આપણે પટ્ટીનો ઉપયોગ કરશું કે ભાઈ લાવો. હવે આપણી પાસે આ પટ્ટી છે જે 50 ફૂટની હોય છે, તમને ખબર છે. તો આપણે હવે 100 ફૂટ માપી લઈ, બરાબર છે? અને 100 ફૂટ માપી અને આપણે હિસાબ કરી. આવી જ રીતે હવે તમારે 6 ફૂટનો ક્યારો છે, તો 6 ફૂટનો ક્યારો હોય તમારા 17,424 ફૂટ થવા જોઈએ, એટલી ઓરણી આગળ હાલવી જોઈએ. એટલે કે 6 ફૂટ ગુણ્યા તમારે કઈ રીતે જવાનું, એમ જેમ હું કરું છું કે 6.5 ફૂટ ગુણ્યા 2680 એટલે કેટલા ફૂટ થાય, એમ તમારે એનો હિસાબ કરી જવાનો, એ કેલ્ક્યુલેટર મારવાનું મોબાઈલમાં. માની લ્યો હું અટાણે તમને સમજાવું થોડુંક કે ભાઈ 6 ફૂટનો ક્યારો છે, 6 ગુણ્યા આપણે કરી કે ભાઈ 17,400, માની લ્યો કે 6 ફૂટનો ક્યારો છે તો 6×2900 ફૂટ આપણે કરીને એટલે 17,400 થાય. એમ આપણે એનો માપ સાઈઝ કરી લેવાની કે 6×2900 એટલે એના ફૂટ કેટલા આવ્યા, તો કે 17,400. આપણે 17,424 ફૂટે 6 16 ગુઠ્ઠાનો વીઘો થાય. પછી 2900 ફૂટ આપણે જગ્યા માપવાની રહીએ. 6.5 ફૂટનો ક્યારો થાય છે તો આપણે 2680 ફૂટે થઈ જાય છે. 6 ફૂટનો ક્યારો થાય છે તો 2900 પોઈન્ટ ઉપર થાય છે. એવી રીતનું હવે 81.7 ફૂટનો ક્યારો હોય તો એને માપ સાઈઝ હવે તમારે કરવાની છે. કારણ કે બધાની હું માપ સાઈઝ કરું તો આ વિડીયો લાંબો થઈ જાય છે. આ વિડીયો તમારે સમજવાનો છે કઈ રીતે, આ રીતે ફરીવાર જોઈ લેજો, સમજી લેજો, કારણ કે વિડીયો ફરીવાર આપણે લઈ શકી રિવેસ અને જોઈ શકો, સમજો કાયદેસર રીતે, બરાબર? હવે આપણે આ વસ્તુ જોઈ લીધી. હવે હું તમને એમ કહું કે આપણે 100 ફૂટ માપવાનું છે, તો હવે ચાલો કે આપણી જ ઓરણીમાં આપણે અજમાવી લઈએ કે 100 ફૂટ માપી અને વીઘો કેમ થાય છે અને કેટલા પોઈન્ટે આપણી ઓરણીમાં થાય છે. ચાલો
તો તમે જોવો છો કે 1861 થયા છે, પણ આપણે આ રાખી દઈ, આપણે ફરી ઝીરો કરી નાખીએ. હવે આ ઝીરો ઝીરો થઈ ગયું છે, હવે આપણે 100 ફૂટ માપી લઈ. ચાલો, તો આ જે હમાર છે ભાઈ અહીંયા રહીએ, તો આ હમારથી આપણે હામો હમારે લીટો મારી દેવું 100 ફૂટ માપીને. હાલો ભાઈ, એક મિનિટ અહીંયા રહીએ તો ભાઈ. તો તમે જોવો છો કે અહીંયા 50 ફૂટ થયું છે, પરફેક્ટ. તો હવે આપણે અહીંયા નિશાન લગાડી દઈ, એક સગો કરી દઈ, 50 ફૂટ થઈ ગયું છે. અહીંયા તમે જોવો છો કે 50 ફીટ થઈ ગયું છે પૂરેપૂરું. આપણે 100 ફીટ માપી લઈએ એટલે હાલશે. તો ભાઈ આ સગે લગન આવવા દેજો. તો અહીંયા તમે જોવો 50 ફૂટ એટલે 100 ફૂટ થઈ ગયું છે. હવે અહીંયા લગન ઓરણી હાલે ને, એટલે કેટલા પોઈન્ટ ચડે છે એ જોવાનું છે ભાઈ. હવે ઓરણી અહીંયા લગન લેવો અને બસ 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 જરાક આગળ ધીરે ધીરે બસ રેડી બસ બસ. આપણે 100 ફૂટ ટ્રેક્ટર હાંકી દીધું છે અને હવે કેટલા પોઈન્ટ ચડ્યા તે જોઈ લે. 8 પોઈન્ટ ચડ્યા છે, 8 પોઈન્ટ આવી ગયા છે, 8 પોઈન્ટ આવ્યા. તો હવે આપણે એનો હિસાબ કરી, આપણે હિસાબ કરવાનો છે કેટલા. 8 ગુણ્યા 27 216 પોઈન્ટે વીઘો થઈ જાય છે, બરાબર છે. તો તમે જુઓ આ પરફેક્ટ માપ, તો 216 ફૂટે આપણો આમાં વીઘો વભાઈ જાય છે. તો આ રીતે આનો હિસાબ કરવાનો, કારણ કે 8 પોઈન્ટ 100 ફૂટમાં સીડા આપણે હિતાવીસો 2680 ફૂટ ઓરણી હાલે, એટલે આપણે થાય છે એટલે 216 ને પણ 215 પોઈન્ટે કાયદેસર વીઘો કમ્પ્લીટ થાય છે. હવે વાત કરીએ એવી કે ક્યાંય પૈડું વધારે બેસી જતું હોય જમીનમાં, એક આ વસ્તુ પણ પોઈન્ટ કરવાની છે કે ક્યાંય ભાઈ આમ છેટેથી બતાવો એમ નહીં, આ જે વ્હીલ છે એ ક્યાંય જમીનમાં વધારે બેસી જતું હોય તો એના આરપીએમ ઓટોમેટિક વધી જતા હોય છે. ઘણે ઓછું બેહતું હોય કે કડક બાહ નથી, હવે આ વ્હીલ કડકમાં છે તો આ વ્હીલ ધીમું ફરશે. તમે કહો ને કે આપણે 2 ઉપર સેટિંગ રાખ્યું હતું તો વાં આપણે 25 કિલો ઘઉં ગયા હતા, વળી ઈના સેટિંગમાં આપણે વાત કરી નાખ્યું હતું તો કે 22 કિલો જ ઘઉં ગયા, એટલે આવી રીતના 2 કિલા ઘઉંના ફેરફાર થતા હોય છે. તમે ઈના સેટિંગમાં રાખો, ભલે ઓરણી છોડાવી ના હોય, પડું બદલે એટલે આ સેટિંગ થાય, પાંહ વધઘટ થાય, લાંબો ટૂંકો સાહ હોય તો પણ થાય, એટલે તમારે હરેક પાડામાં હરેક નોખું નોખું સેટિંગ હોય છે. આજે તમને એક વસ્તુ કહી દઉં કે સેઢા મોસમ લાંબી હોય સાહ ટૂંકો હોય તો બિયારણ વધારે જોઈશે, સેઢા મોસમ ટૂંકી હોય સાહ લાંબો હોય તો બિયારણ ઓછું જોઈશે, એટલે 2 કિલાનો ફેરફાર એમાં પણ થઈ શકે. એટલે તમારે સેઢા મોસમનું બિયારણ પહેલાં ખેતરમાં જાય, સેઢા મોસમ કરી લેવાનું કે 2 કેરા પાછળ 2 કેરા આ બાજુ, 4 કેરા એટલે 1 વીઘાનું બિયારણને કાઢી પછી ક્યારાનો માપ કરવાનો. તો ક્યારાનો માપ કરવાનો, પોઈન્ટનો માપ કરવાનો એ કઈ રીતે, તો કે આપણે જે આ ખાના હોય છે આ ખાના લગન આપણે ગમે બિયારણ ભરી લેવાનું, જે પણ આપણે 22 કિલો 23 કિલો કે 24 કિલો જે પણ ઘઉં નાખવા છે. આજે બધા ખેડૂત પાસે એક કાંટો હોવો જોઈએ, કારણ કે એ કાંટો આ બિયારણ જોખવામાં તો કામ આવે, તમને દરેક વસ્તુમાં કામ આવશે. આજે તમારે ને કોઈ પણ તોલ આવે તો એ ખોટું કરવામાં અચકાહે, 100 ટકામાંથી 1 ટકો જ ભલે ખોટું કરતા હોય છે, બધા એવું નથી કરતા, પણ તમારો કાંટો જ્યાં સુધી પડ્યો હોય હામો તો તમને મન થાય ત્યારે બાસકું પાડીને તમારા કાંટા ઉપર મૂકી અને તમે ટેસ્ટ કરી શકો કે ભાઈ આપણો આ બરાબર તોલ થાય છે કે નહીં. એટલે આપણી પાસે કાંટો હોવો જોઈએ, કાંટાની કિંમત તમને 5000થી માંડીને 6000 કે 7000માં મોટો કાંટો આપણે ખેડૂતોનો આવી જાય છે. હવે 6-7000 આપણે મોબાઈલની ડિસ્પ્લે ઉડી જશે ને તો 6-7000નો ખર્ચો કરવામાં આપણે 1 કલાક જણાવતા નથી, કારણ કે એ કે એના વગર હાલે નહીં, બરાબર છે. એટલે આ વસ્તુ દરેક પાસે એક કાંટો હોવો જોઈએ બિયારણ માપવાનો. જો તમારે પરફેક્ટ વાવેતર કરવું હોય અને પરફેક્ટ ખેતી કરવી હોય, પરફેક્ટ વાવેતર કરવું હોય, પરફેક્ટ ખેતી કરવી હોય તો તમારી પાસે કાંટો હોવો જરૂરી છે. તમારે દરેક બિયારણ તમારે એને જેટલું નાખવું છે એટલા બાસકામાં એટલું જ બિયારણ હોવું જોઈએ. પછી તમે ટ્રેક્ટરવાળાનો ફોલ્ટ કાઢો તો તમારી ભૂલ છે. પછી તમારા ક્યારા કેટલા આવે છે એ પણ તમને અંદાજ હોવો જોઈએ કે આપણા પાડામાં ઘઉંનું વાવેતર કર્યું હતું તો આટલા પારા આવ્યા, એ લખાઈ જવું જોઈએ, આટલા ઘઉં નાખવાના. ક્યાં થેલીનો માપ રાખો તો ભાઈ 10 ક્યારે અમારે 1 DAP ની થેલી જોઈએ કે 10 ક્યારે અમારે ઘઉંનો કટો જોઈએ, એવો એક તમારી પાસે માપ હોવો જોઈએ.
ટ્રેક્ટર વાળા બધું કરી શકતા નથી. અને તમે એને એમ કહો કે 10 કેરે નાખી દેજો એટલે 10 કેરા થાય એ જોઈ લે કે ભાઈ વૈધું ઘટ્યું શું છે, ભાઈ એના થોડો જજો ફેરફાર એ સુધારી લે. પણ તમારે આગળ કઈ આયોજન નથી, ટ્રેક્ટર વાળો ભાઈ કઈ આયોજન નથી રાખતો, નથી એને કેટલા પોઈન્ટ વીઘો થાય એ ખબર, કે નથી કેટલા ક્યારે વીઘો થાય એ ખબર, અને કેટલું બિયારણ ઉપાડે છે એની ઉપર અંદાજ નથી. એટલે જાજે ભાગે તો તમારે ઓરને શીખવી હોય ને વાવેતર કરતા, તો એના રોટર ઉપર ખાસ તમારે નજર રાખવાની કે રોટર કેટલા દાણા ઉપાડે છે. થડકા મારે છે તો વધારે ઉપાડે છે તો જે તમે માપ હોય એનાથી ઓછું રાખવું પડે, થડકા ન મારતું હોય ઘઉં ચોંટતા હોય પાવડર નાખવો હોય તો એને ઉપાડવું પડે છે. બને તા લગન ઘઉંમાં કોઈ જાતની ભેળસેળ ના કરવી પાવડરની, કેમ કે એનું ઉતારવામાં છે ને એ ચોંટે ઘઉં, થાઇરમ પાવડર આપણે નાખીને એટલે ચોંટે, એટલે આપણું આયોજન એમાં પણ વિખાઈ જાય. એટલે તમે ક્યારાનો માપ કાઢી લ્યો ને એક વસ્તુ કટાના દીઠ ક્યારા, અને આ વસ્તુ કે વીઘે એટલું આપણે નાખવાનું છે ને એટલા ક્યારે એટલું નાખવાનું છે એવો માપ તમારે પણ રાખવો દરેક ખેડૂત મિત્રોને. અને વાવેતરમાં પાટલીનું ઘઉંનું વાવેતર કરીએ છીએ, આપણે જુઓ છો કે આ જમીન ટણે હમથર પાણી પીએ છે, જેમાં પાટલીના ઘઉં વાવી છે, અને જે ઢાળવી જમીન હોય એમાં આપણે હેમરનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ લોકો બધા પાટલીના ઘઉં વાવે છે અને સરસ પણ થાય છે. અત્યારે ઘઉં 27-28 કિલો ઘરનું વાવેતર ચાલી રહ્યું છે, 2 મણ DAP નાખે છે આ લોકો. અને આપણો મુદ્દો હતો અત્યારે ખાલી વીઘાનું પોઈન્ટનો, તો હવે તમને સમજાઈ ગયું છે. આશા કરું છું કે આ વિડીયો બધાને શેર કરજો, કારણ કે વણીવાળા ભાઈઓને 99% લોકોને ખબર નથી કે વીઘો માપવો કઈ રીતે. મેં તમને કહી દીધું કે ફરી વાર એક વસ્તુ તમને રિપ્લે કરી દઉં છું કે કેટલા પોઈન્ટ આપણે જે 24 કુઠાનો વીઘો હોય તો કેમ માપ કરવો, 24 કુઠાનો આપણે જે વીઘો હોય છે ને એને 26,136 ફૂટ 24 ગુઠા થાય, એટલે એને એ રીતે ઓરણીનો માપ કરવાનો. અમારે 17,16 ગુઠાનો વીઘો તો 17,424 ફૂટ, આ ઓરણી 2680 ફૂટ આલી જાય ને, એટલે અમારો વીઘો થાય. અને જે પોઈન્ટ આવે એ આપણો વીઘો. પછી આમ માપ તમને કહી દીધો, 6 ફૂટનો ક્યારે હોય તો એ રીતે માપ કરવાનો, 6.5 છનો હોય તો એ રીતે કરવાનો, એટલે આ રીતે માપ કરવાનો છે. કોઈ મોટી વાત નથી, ગણિત તો અત્યારે ના આવડતું હોય તો કોઈને આ વિડીયો કોઈને બતાવીને પણ તમે આ રીતે માપ કઢાવી શકો છો. તમે આજે અભણ હોવ માની લ્યો તો તમે હોશિયાર માણસ હોય અને આ ગણિતના પાવરફુલ હોય એને આ વસ્તુ બતાવવાની, આ વિડીયો બતાવવાનો, જેથી કરીને એ લોકો તમને માપનો એક જજમેન્ટ આપી દે. એટલે આ વિડીયો બધાને શેર કરવા લાયક છે, શેર કરવા વિનંતી. નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી.